નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિશેષ આવી બીજા સત્રનો પહેલો પાઠ આપણે આગળ એક વિડીયો જોઈ ગયા. આગળનો આપણે ભાગ જોશું. ધાર્મિક સામાજિક જાગૃતિ. રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયનો જન્મ 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં બ્રાહ્મણ કુટુંબને ત્યાં થયો હતો. રાજા રામરાયનું લગ્ન બાળપણમાં થયું હોવાથી તેમના ભાઈનું અવસાન થતાં તેમની ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામરાયને ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવીનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને 1822માં ફારસીમાં મીરાત ઉલ અખબાર નામના સમાચારપત્ર શરૂ કર્યા. 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. રાજા રામમોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વતંત્ર, વાણી સ્વતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વતંત્ર, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. રાજા રામમોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી. એના પરિણામે 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો. આમ રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની જાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક, રાજકીય ચળવળો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહ પોતાના જાગીરી હક અંગેના કેસ પગલે રાજા રામમોહન રાયને 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યો. 1833માં બિસ્ટવા મુકામે તેનું અવસાન થયું. બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો અને હિન્દુમાં ધર્મના જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારો દૂર કર્યા. તેના પછી ધાર્મિક પરિવર્તનમાં વાત કરીએ. દયાનંદ સરસ્વતીનો ફાળો. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારામાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા કર્મકાંડની બિનઉપયોગી સમજાઈ અને તેમણે સત્યની શોધમાં ગુરુત્યાગ કર્યો અને 15 વર્ષની વયે દેશમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો અને સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિજયાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિને દર્શન કર્યા. તેમણે લોકોને વેદો તરફ પાછા વળો એવો બોધ આપ્યો. સત્યાત પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. દયાનંદ સરસ્વતી જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, સ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા અને તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો, જેના પરિણામે ઝડપથી સામાજિક પરિવર્તન આવ્યું અને આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા શુદ્ધિ ચળવળની શરૂઆત કરી. જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય તે સ્વીકારવાની ફરજ પડી હોય તો તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મૂક્યા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી. સ્વામી સદાનંદ 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું.